આણંદ ખેડા જિલ્લામાં પાન મસાલાની દુકાનો તોડીને 13 જેટલી ગરફોડ ચોરીઓ કરનાર ગેંગને ઝડપી પાડતી લોકલ ક્રાઇમ બ્રાન્ચ આણંદ. આણંદ જિલ્લાના પોલીસ અધિક્ષક અજીત રાયણના જણાવ્યા પ્રમાણે અને તેમને જિલ્લામાં વધી રહેલી ગરફોડ ચોરીઓને અટકાવવા અને ગુનેગારોને પકડવા માટે સૂચના આપી હતી. જે અંતર્ગત આણંદ LCB પોલીસ ઇન્સ્પેક્ટર સ્ટાફના માણસો દ્વારા સુજિતરા ડભોઈ અને તારાપુરા ખાતે પાન મસાલા ગુટકાની હોલસેલ દુકાન તથા ગોડાઉનમાં રાત્રિ સમય દરમિયાન થયેલ ગરફોડ ચોરીઓના બંનેના ગુનાઓ મોડસ ઓપરેન્ડી એક જ પ્રકારની હોય. આણંદ LCB સ્ટાફના માણસો દ્વારા અલગ અલગ જગ્યાએથી CCTV ફૂટેજ મેળવી તપાસ હાથ ધરી હતી, જેમાં એક કીકુ ગાડી GJ 27 પાર્સિંગવાળી શંકાસ્પદ જણાય આવેલી, જેની ટેકનિકલ ઇન્ટેલિજન્સથી માહિતી મેળવી તપાસ કરતા હેડ કોન્સ્ટેબલ જાલમસિંહ તથા દેવેન્દ્રસિંહ નાઓને બાતમી મળી કે તારાપુર અને સુજિતરા બંને ગુનામાં ગરફોડ ચોરીમાં પકડાયેલા જિજ્ઞેશ ઉર્ફે જાગો રાઠોડ, મુકેશ બાલી બંને જણા ઇકો ગાડી લઈને ચોરીઓ કરે છે. જેથી અલગ અલગ ટીમો બનાવી મળેલા CCTV ફૂટેજના આધારે બંને ઠેકાણા ઉપર અવરજવરની જગ્યાઓ પર વાંચમાં હતા, ત્યારે માહિતીના આધારે જિજ્ઞેશ ઉર્ફે જગો તથા મુકેશ બાલી ચોરીનો માલ લઈને ઇકો ગાડી ભરીને વેચવા માટે લાંભવેલ તરફ જઈ રહ્યા હતા. ત્યારે LCB સ્ટાફના માણસોએ જોગણી માતાના મંદિર નજીક વાંચમાં હતા ત્યારે ગાડી આવતા તેમાં બેઠેલા 3 માણસોને કોર્ડન કરી પકડી લઈને પૂછપરછ કરતા જિજ્ઞેશ ઉર્ફે જીગો રાઠોડ, મુકેશ બાલી તથા જયેશ સોઢા પરમારને પકડી ઇકો ગાડીમાં તપાસ કરતા અલગ અલગ બ્રાન્ડના બીડીના પેકેટ, તમાકુના પેકેટ, VIP મસાલા પેકેટ તથા વિમલ પાન મસાલાના પડીકાઓ તથા ઘરફોડી ચોરી કરવાનો સામાન, મોબાઈલ તથા રોકડ રકમ મળી કુલ 2,70,000નો મુદ્દામાલ જપ્ત કરી કાયદેસરની કાર્યવાહી આણંદ LCB પોલીસે હાથ ધરી છે. જી સર, આણંદ જિલ્લામાં તારાપુર, સુજિત્રા, વાટર વગેરે વિસ્તારોમાં પાન મસાલાની દુકાનોમાં, જથ્થાબંધની દુકાનોમાં ચોરીઓ થતી. LCBની ટીમ PI KG ચૌધરી તથા એમના ટીમ આ બાબતે કામ કરી રહ્યા હતા. એમને ચોક્કસ એક બાતમી મળેલ કે જીગો ઉર્ફે જિજ્ઞેશ પરમાર, જગદીશ ઉર્ફે જીગો ગોવર્ધનભાઈ રાઠોડ, એ સામરખાનોથી અગાઉ પણ ATM ચોરી અને અન્ય ઘરફોડ ચોરીઓમાં પકડાયેલો છે, જે અમિત ગરજીની ગેરનો જૂનો કાર્યરત છે, એ આ ચોરીમાં સંડોવાયેલો છે એવી બાતમી એમની પાસે હતી. તેથી એના પાત્ર વચમાં હતા. એ દરમિયાન ગઈકાલે 21/8 રોજ એમને ચોક્કસ બાતમી મળેલ કે આ માલ વેચવા માટે જનાર છે. તો ઇકો ગાડી સાથે એના સાગરીતો સાથે નીકળેલ અને વચમાં LCB હતી. LCB એ 3 પકડી લીધેલા છે અને એની ગાડીમાંથી આ ચોરીનો મુદ્દામાલ પણ રિકવર કરવામાં આવેલો છે. અને એની સાથેના સાગરીતોમાં મુકેશ ઉર્ફે બાલી, રમેશભાઈ સોલંકી તથા જયેશ રમણભાઈ સોઢા, આ 2 અન્ય સાગરીતો પણ પકડાયેલા છે. આ 3 આણંદ તથા ખેડા જિલ્લાના કુલ 14 જેટલા ગુનાઓ કબૂલેલ છે. આ તમામ ગુનાઓમાં અટક